હરે કૃષ્ણ દર્શક મિત્રો, હું જીજે રંગપરા કૃષિ ગોવિદ્યા ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે આવ્યા છીએ જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના હડમત્યા ગામે આવ્યા છીએ અને આ ખેડૂત 4 વર્ષથી ઓર્ગેનિક પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે અને પ્રથમવાર તેમણે શણાનું વાવેતર કર્યું છે. તો તેમના શણાનું વાવેતરનું અભિપ્રાય વિગતવાર આજના વિડીયોમાં લેવાના છે. તેમણે શણાનના વાવેતરમાં કેવી કેવી પદ્ધતિસર કર્યું છે અને તેમને ઓર્ગેનિક ખેતીમાં કેવી રીતે લાભ થયો છે તે સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં લેવાના છે. અને હા દર્શક મિત્રો, હર હંમેશા અમે ઓર્ગેનિક ખેતીના વિડીયો તમારી સમક્ષ લાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ અને જો તમને વિડીયો પસંદ આવતા હોય તો કૃષિ ગોવિદ્યા ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખો, જેથી કરીને અમે આવા જ અવનવા વિડીયો તમારી સમક્ષ લાવતા રહીએ. ચાલો હવે મળીએ આપણે અહીંના ખેડૂત મહેશભાઈને, તેમની પાસેથી આપણે વિગતવાર ચણાનું વાવેતર કરી રહ્યા છે તો તેમની પદ્ધતિસર આપણે ચર્ચા કરીએ. સૌ પ્રથમ મહેશભાઈ, તમારો ટૂંકમાં પરિચય અમારા દર્શક મિત્રોને જણાવો. નમસ્કાર મિત્રો, હું મહેશ કથિરિયા, મારું ગામ છે ખાકરા હડમતિયા, તાલુકો ભેસાણ, જિલ્લો જૂનાગઢ. હું 4 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું છું. વણ સાયલ મગફળી હતી, એમાં અત્યારે સીણા વાવેલ છે. એ તમે જોઈ શકો સીણા છે, હજી એમાં કોઈ વસ્તુ કઈ આપેલી નથી. ત્રણ પાન પાયેલા છે. બરાબર, તમને ગાય આધારિત ખેતી કરવાનો વિચાર કેવી રીતે આવ્યો હતો તે અમારા દર્શક મિત્રોને જણાવો. હું મોબાઈલ, એન્ડ્રોઈડ મોબાઈલ લીધો 5-6 વર્ષ પહેલા. બરાબર, પછી એમાં વીડિયા જોતો હતો. બરાબર, એટલે મકાઈમાં ઈળું બહુ હતી. બરાબર, મેં કપાસમાં મકાઈ વાવી, એમાં ઈળું બહુ હતી, એટલે ઈળું આપણે કોરા જઈને મેરી તો ગઈ હતી. પછી વીડિયા હું જોતો હતો તો એમાં આપણે 10-15 અર્કનો ઉકાળો હતો, એ છાંટવાથી ઈળું વહી જતી હતી એમ કેતા, એટલે મેં અખતરો કર્યો. બરાબર, મેં ડબ્બામાં ઉકાળ્યું 5-15 અર્ક. બરાબર, પછી મેં છાંટી તો ત્રીજા દિવસે એનો રિઝલ્ટ આવ્યો. રિઝલ્ટ આવ્યું, એટલે મેં કીધું આ જો પોરા જણાથી ન જતું હોય અને એને વહી જાય તો આપણે ખેતી જ કરવી. દર્શક મિત્રો, તમે જે જોઈ રહ્યા છો, આપણે રાસાયણિક જે દવા આવે છે, કોરા જીમિક નામનું કંઈક આવે છે, એ દવાથી છાંટવાથી જો રોગ ન જતો હોય અને 10-15 અગથી આ જે આપણે પ્રાકૃતિક બનાવવામાં આવે છે તેનાથી રોગ વિયો જતા હોય તો આ ગાય આધારિત ખેતી કરવાનો વિચાર તેમને ત્યાંથી શરૂઆત થયો. ત્યારબાદ પછી મેં એ ખેતી ચાલુ જ કરી દીધી છે. પછી 10-15 અર્ક છાંટું છે, આપણે મરસીની મિક્સરમાં કાઢી એનો રસ છાંટું, બહુ એવું હોય તો એનો રસ છાંટું. પણ અત્યારે 4 વર્ષથી અત્યારે કઈ છાંટવા પણ નથી. બરાબર, કોઈ પણ વસ્તુ અત્યારે તમે છાંટતા નથી? આમ નથી. હા બરાબર, અને અત્યારે હમણાં તમારા અત્યારે ઈળ આવી છે તો શું છાંટવાનું, છટકાવ કઈ કરવાના પ્લાનમાં? ઈળ માટે અત્યારે અમે લીંબુનું એન્ઝાઇમ બનાવેલું છે. બરાબર, ઉનાળે કાચી લીંબુની તોળી અને ટીપડામાં નાખેલી છે. બરાબર, એ અત્યારે છાંટવાની છે. બરાબર, એમાં શું શું નાખી? એમાં એ લીંબોળી જ નાખી છે. બરાબર, અને એમાં 5 કિલો ચટણી નાખી. બરાબર, 5 કિલો ચટણી નાખી. એમાં ગૌમૂત્ર અને ખાટી સાઈઝ ભેગી કરીને આમાં છંટકાવ કરવો. અને અત્યારે છંટકાવ કરવાનો છે? નથી. દર્શક મિત્રો જોઈ રહ્યો છો, અત્યારે કોઈ પણ પ્રકારનો છંટકાવ આમાં કરેલો નથી અને કોઈ પણ પ્રકારનું અત્યારે પણ જીવામૃત પણ અત્યારે આપેલું નથી. હવે આપવાનું છે વાયવા ત્યારે, વાયવા ત્યારનું કોઈ પણ પ્રકારનું આમાં જીવામૃત પણ અત્યારે આપવામાં નથી આવ્યું. છતાં પણ તમે જોઈ રહ્યા છો શેણા કઈ સ્થિતિમાં. અને બીજું છે કે તે હવે અત્યારે એને આ પાણ પાવાના છે ત્યારે અત્યારે જીવામૃત આપવું છે એકવાર, અને એકવાર અત્યારે થોડુંક એને ઈળનો રોગ આવ્યો એવું લાગે છે તો થોડુંક એને છંટકાવ પણ કરવાનું છે. એન્જિયા ક્રોપ સિવાય બીજું શું શું કરો છો તે જણાવો. અત્યારે તુવેર વાવેલી છે. બરાબર, તુવેરમાં એક જ વખત ખાટી સાઈઝ અને ગૌમૂત્રનો સ્પ્રે કરેલ છે. બરાબર, હજી એમાં કોઈ રોગ નથી, એમાં વરસાદે નીડો નથી. બરાબર, પછી આપણે ગાય માટે લીલું વાવ્યું છે, મકાઈ છે. બરાબર, આ બાજુ હળદર છે. બરાબર, બકાલું વાવ્યું છે. બરાબર, ઓલી બાજુ નેપિયર ઘાસ છે. બરાબર, અને તમે આ અત્યારે જે તુવેરનું બોર્ડર મારેલી છે એનું કારણ શું છે? ખાસ કરીને આ બોર્ડર ફરતી તમે તુવેરનું માર્યું એ અમારા દર્શક મિત્રો. ઓલી બાજુ કપાસ છે, રાસાયણિક માં છે. બરાબર, કારણ કે એ ચોમાસામાં પવન આપણે આથમણોથી ઉગમણો આવતો. બરોબર, એટલે આ વાવવાથી દવા છાંટે એટલે એ અમારે રોકાઈ જાય. રોકાઈ જાય કણો એના બધા, એમાં રોકાઈ જાય, એટલા માટે એ તુવેર નું વાવત. એટલે દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો આ ખેડૂત છે કેટલા એને દવા પોતાની ખેતરમાં ન આવે પોતાના પાકમાં, એના કારણે તે એને ફરતી બોર્ડર લગાવી છે તુરની, કે એ કપાસમાં એ લોકો દવા છાંટતા હોય તો એ આ તુરને રોકી રાખે, પણ આપણા શેણામાં કોઈ પણ પ્રકારનો આવે નહીં એના માટે આ એનો ઉપાય કર્યો છે, પ્રાકૃતિક ઉપાય, કે આ રીતની બોર્ડર લગાવેલી. અને શેણાનું વાવેતર તમે આપણે માર્કેટમાં તમે અત્યારે દો છો કે કોઈ પણ કઈ જગ્યાએ વેચાણ કરો છો તે અમારા દર્શક મિત્રોને જણાવો.
અત્યારે તો આપણે હોલસેલમાં જોતું હોય તો આપો છો, હોલસેલ નો મળે તો આપણે માર્કેટમાં દઈ જઈશું. તો તમને વીઘે શું ઉત્પાદન આવે છે આ શેણાનું તે જણાવો અમારા દર્શક. વીઘે અંદાજે તો આપણે પહેલી વાર વાવેલા છે, પહેલી કારણ કે રાસાયણિકમાં 30 મણ જેવું આવે, આપણે આમાં 20 મણ ગણીએ. બરાબર, હા, 20 મણ જેવું આવે છે. પછી વીઘે, હા બરાબર. ઘરે મસાલા પાક તમે કયા કયા કરો છો તમારે ઘરે વાપરવા માટે એ જણાવો. કોબી છે, ઓલી બાજુ ઘીસોડા છે, દૂધી છે, એ બધું છે. બરાબર, ઉપયા છે. બરાબર, હોલસેલમાં આપો. દર્શક મિત્રો, તમારે કોઈ પણ વ્યક્તિને હોલસેલમાં આ શેણાને જોઈએ તો ડિસ્પ્લે ઉપર નંબર આપવામાં આવશે, તેમાં સંપર્ક કરી અને તમે મેળવી શકો છો હોલસેલમાં. અને વધારે વધારે માહિતી લેવી પડે તો અમારે અમારો હેલ્પલાઈન નંબર ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવ્યો છે, તેમાં તમે વધારે માહિતી લઈ શકો છો. આજના વિડીયોમાં બસ એટલું જ. તમે જો તમને આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરી જરૂર જણાવજો, અને જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો. હવે આપણે મળશું આવતા વિડીયોમાં. ત્યાં સુધી બધા ખેડૂત મિત્રોને મારા હરે કૃષ્ણ, જય ગો માતા.